જય સ્વામિના વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 5ની અંદર ENV વિષયની અંદર આપણે પાઠ 21મો સમજવાનો છે. પહેલા લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે સમાનતા ક્યાં છે, કે જ્યારે એક જ ઘરની અંદર બે બાળકો જોડકા હોય ત્યારે એની અંદર બોલવાની, ચાલવાની અને શરીરના અંગો સુધીની સમાનતા હોય છે, તેવો પાઠ વિશે આપણે સમજ્યા હતા. તો આપણા દાદા હોય, દાદી હોય, તેમને પણ ક્યારેક ને ક્યારેક આંખો, હાથ એવી રીતે મળતા આવતા હોય છે. એને શું કહેવાય છે? વંશ પરંપરાગત લાક્ષણિકતા. એક જ વસ્તુ જેવી બીજી વસ્તુને ધારણ કરવી ત્યારે તેને શું કહેવાય? લાક્ષણિકતા કહેવાય છે. આપણે હવે આજે બીજો લેક્ચરની અંદર સમજવાનું છે શું કે મીના. મીનાની કાકી તેને દત્તક લીધેલી હતી, જે બેને બેનો ટ્વિન્સ હતી. તે એક જ સરખી લાગતી હતી, પણ બંનેને ઓળખવા કેવી રીતે, કોણ મીના છે અને કોણ મમતા છે તેને આપણે ઓળખવા ખૂબ મુશ્કેલ પડતા હતા. કે જે મીના હતી તે ક્યાં રહેતી હતી? પૂનામાં રહેતી હતી. અને મમતા ક્યાં રહેતી હતી? ચેન્નઈમાં. અગાઉના લેક્ચરે આપણે આ સમજ્યા હતા. હવે આજે આપણે તેના વિશે ચર્ચા કરવાની છે. પ્રશ્નો: મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે, અલગ શું પડે છે અને સરખું શું છે, તેના વિશે આજે આપણે સમજવાનું છે કે મીના અને મમતાની અંદર જે સમાનતા કઈ સમાયેલી છે, શું છે આપણને એ સમજવાનું છે. કે મીના અને મમતા જોડિયા શું છે? બે બહેનો છે. તેમનો દેખાવ, રંગ, રૂપ, બોલવાની ચાલ, વાણી બધું એક જ સરખું લાગતું હતું, તેને શું કહેવાય? સમાન કહેવાય. હવે એમાંથી આપણને તફાવત શું લાગે છે, અલગ શું પડે છે તેમાં જોવાનું હતું. કે જે બંને સમાનમાં એમના નાક, આંખો બધું એક જ સરખું મળતું આવતું હોય છે, બંનેમાં તફાવત જોઈએ તો મીનાને બે ભાષાઓ આવડતી હતી. કોને? મીનાને. માત્ર અહીંયા જોયું તો આપણે જે પૂનામાં રહે છે તે મીના, તેને બે ભાષાઓમાં બોલતા આવડે છે. કઈ કઈ ભાષાઓ છે? તમિલી અને મરાઠી. તે તમિલી ભાષા પણ સમજે છે અને મરાઠી ભાષા પણ સમજે છે. કોણ સમજે છે? મીના સમજે છે. હવે જ્યારે મમતાને ફક્ત કઈ ભાષા આવડતી હતી? તમિલી ભાષા આવડતી હતી. મમતાને માત્ર ચેન્નઈમાં રહેતી હતી. અહીંયા દર્શાવેલો તો આપણે કે જે મમતા ચેન્નઈમાં રહે છે તેને માત્ર કઈ ભાષા આવડતી? તમિલી આવડતી. અને જ્યારે મીનાને તમિલી અને મરાઠી બંને ભાષાઓ આવડતી હતી, તેઓ આટલો તફાવત એ બંનેમાં હતો. મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી સાથે થતો હતો. તેના કાકા અને કાકી જોડે મીના રહેતી હતી. તેમનો ઉછેર જ તેના કાકી કાકીએ કરેલો છે. મીનાને દત્તક લીધેલી હતી. અને જ્યારે મમતાનો ઉછેર ચેન્નઈમાં રહેતા તેના મમ્મી પપ્પા જોડે રહે છે. જ્યારે મમતા છે તે તેના મમ્મી પપ્પાના જોડે રહે છે અને તે તમિલી ભાષા બોલે છે. અને જ્યારે મીના છે તે તમિલી અને મરાઠી બંને ભાષાઓ બોલે છે. અને તેનો ઉછેર તેના કાકા કાકીના સાથે થયેલો છે, તેમણે દત્તક લીધેલી છે. આટલો તેનો તફાવત છે. બીજા પ્રશ્નમાં જોઈએ કે તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો, તેમનામાં શું સમાન છે અને તેઓ કેવી રીતે જુદા છે. હા, ઘણી જગ્યાએ એવું હોય છે કે આપણે ક્લાસની અંદર પણ બંને ભાઈ બહેન જોડે હોય, બે બંને પણ ભાઈઓ હોય, એ પણ જોડિયાઓ હોય છે. બંનેમાં ક્યારેક ને ક્યારેક સમાનતા હોય, ક્યારેક એક જ સરખી બંનેમાં સમાનતા હોય છે, કે કોઈ એમાં તફાવત પણ આપણને જોવા મળતો નથી. કે જ્યારે બંને હોય કે રંગ સરખો લાગતો હોય, ઊંચાઈ પણ સરખી હોય, બોલવા ચાલવાની રીત પણ સરખી હોય, એમાં નાક, આંખ બધું એક જ સરખું લાગે, જ્યારે આપણને એવું લાગે કે આનું નામ શું હશે, બંને સેમ સરખા જ લાગે છે, એટલે આપણે ઓળખવા પણ ઘણી વાર ક્લાસની અંદર તકલીફ પડે છે. આનું નામ પહેલામાં નહીં જાય ને, પહેલાંનું નામ પહેલાંમાં થઈ જાય, એવું પણ ઘણી વાર બનતું હોય છે. આવી રીતે જોડિયા બાળકોની અંદર જે સમાનતા અને તફાવત છે આપણે જાણવું થોડું કઠિન પડતું હોય છે. બાળકો, હવે આજે આપણે જોઈએ કે તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી. હા, એવી રીતે બની શકતું હોય કે આપણે આડોશ પાડોશમાં હોય, લાગે છે બંને એક જ જન્મ તારીખના દિવસે જન્મેલા બાળકો છે, પણ એમાં એની અંદર ઘણો બધો તફાવત આપણને જોવા ક્યારેક મળતો હોય છે. ક્લાસમાં પણ હોય છે, ક્યારેક આપણા આજુબાજુ પાડોશીઓમાં હોય, આપણા સંબંધીઓમાં હોય, કાકા દાદાના ભાઈ બહેન પણ હોય, એમની અંદર અલગ અલગ તફાવત જોવા મળતો હોય છે. ભાઈ બહેન હોય છે જે બંને સમાન દેખાતા નથી, સરખા લાગતા નથી. ભાઈ તેની માતા જેવો દેખાય છે અને બહેન તેની કેવી લાગે, પપ્પા જેવી લાગતી હોય. તો કદાચ એવું પણ બની શકે છે કે ભાઈ બહેન એના દાદા દાદા જેવા પણ લાગતા હોય છે, એવો પણ અંદર તફાવત જોવા મળતો હોય છે.
હવે આપણે અહીંયા જોઈએ ઉદાહરણમાં કે મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે, એક જ સરખા છે. આપણને ખબર નથી પડતી કે આ મીના છે કે મમતા. ક્યારે ખબર પડે છે? કે જ્યારે મીના કઈ ભાષા બોલે છે? માત્ર મરાઠી ભાષા. મીના છે તે મરાઠી અને તમિલી ભાષા બોલે છે, ત્યારે બંને ભાષા ઉપયોગ કરે છે. ત્યારે એના મામા એને કહેતા હતા કે આ મીના છે. અને જ્યારે મમતા કઈ ભાષા બોલતી? માત્ર તમિલી ભાષા બોલતી. ત્યારે એના મામા એને જ્યારે તમિલી ભાષામાં ગીત ગાતી ત્યારે જ એમને ખબર પડતી કે આ મમતા છે. ઉદાહરણ તરીકે જોઈએ કે મીના બે ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં બે ભાષા બોલતી હોય તો તે પણ બે ભાષા શીખી શકી હોત, પણ હા, તે બંને ભાષાઓ જાણતા ન હતા. ત્યારે મીના બંને ભાષાઓ સમજતી હતી અને મમતા એક જ ભાષા બોલતી હતી. આપણે ઘણી વસ્તુઓ જેવી છે કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળતી હોય છે. આપણને ઘણું બધું શીખવું હોય છે, સમય યાદ ક્યારેક આપણે શીખી પણ નથી શકતા. હવે શિક્ષક અરે બાળકો મિત્રો, હવે આજે આપણે આ ટોપિક જોવાનું છે શિક્ષકોનો છે, કે જે આપણને જન્મ સમયે અમુક લક્ષણો આપણને વારસાગત રૂપે મળેલા હોય છે, કે આપણને ક્યારેક આપણા હાથ એવા હોય, આપણા પગ એવા હોય. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે એને મમ્મીના જેવું લાગે છે, એને મમ્મીના જેવું મોઢું છે, એની મમ્મી જેવું નાક છે, એવી રીતે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ, આપણને ખબર જ હોય છે. હવે અહીં આપણે એક ટોપિક સમજવાનું છે કે આપણને આ પરિવારમાંથી કેવી કેવી રીતે આપણને વારસાગત મળેલી લાક્ષણિકતાઓ છે તે જોવાનું છે. સૌ પ્રથમ આરસપર સર્વેક્ષણ તમારા વર્ગમાં કરેલી કહાણી છે બાળકો. હવે આપણે પહેલા ટોપિકમાં જોઈએ કે તમારા દાંતને સ્પર્શ કરો, તેને અડકવાનું છે વગર, અડક્યા વગર તમારી જીભને મોંની અંદર પાછળથી તરફ પારવાની છે. અહીંયા ચિત્રની અંદર આપણને દર્શાવેલું છે કે તારવાથી જે જીભ ચોંટેલી છે અને એ જીભને આપણા દાંતના તારવાથી આપણે અડારવાની છે, એનું શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. એ આપણો માત્ર પ્રયોગ જ કરવાનો છે, બરાબર છે. બીજા ટોપિકમાં છે કે બાજુમાં તરફથી તમારી જીભ ઊંચી કરીને વારો, બીજી જીભ શું કરવા છે? અહીંયા બતાવેલી છે પહેલા ટોપિકમાં, અહીંયા છે બીજા ટોપિકમાં, અહીંયા બીજો નંબર આપેલો છે. એ આ બંને અહીંયા આપણે શાંતિથી ધ્યાનથી સમજી અને વાંચી અને પછી કરવાનો છે, બરાબર. ત્રીજા ટોપિકમાં છે કે તમારા હાથ અને પગની બંને આંગળીઓ ખોલવાની છે. શું કરવાની છે? હાથની અને પગની બંને આંગળીઓ છોટી થોડી પાડવાની છે. પછી હવે માત્ર સૌથી નાની આંગળી ફેરો. નાની આંગળી કઈ આવે? જે લાસ્ટ નંબરની છે તે. અહીંયા પણ આ આંગળી કઈ આવે? નાની આ રહી આવે, બરાબર. તમારા અંગૂઠાને તમારા કાંડાને અડારો. જ્યારે અંગૂઠો છે અહીંયા બતાવેલો છે આપણે, બરાબર છે, કે જે આપણા હાથના કાંડું આવે ત્યાં આગળ અંગૂઠો વારી અને અડારવાનો છે. બધાને નહીં થઈ શકે, એ અંગો માત્ર એવી રીતે નરમ હશે એના જ આ અંગૂઠો વરી શકશે. બાકી બધાનો અંગૂઠો વારવા જઈશું તો ક્યાંક ભાગી જાય, એના કરતાં આપણે પ્રયોગ રહેવા દેવાનો છે બાળકો, બરાબર છે. એટલી બધું આપણે ટ્રસ્ટ કરવાનો નથી કે એને પ્રેશર નથી કરવાનું. પાંચમા નંબરમાં છે કે તમારા હાથની આંગળીઓ દરેક બાજુ ચૂરી કરી કેવો આકાર દર્શાવવાનો છે? વી આકાર કરવાનો છે. આંગળીઓને અહીંયા બતાવેલું છે આપણને, અહીંયાથી આ વી આકાર પડે છે. એવી રીતે અલગ અલગ છૂટી પાડી અને વી આકાર દર્શાવવાનો છે. હવે છઠ્ઠા નંબરમાં છે કે તમારા કાનને અડક્યા વગર હલાવો. કાનને આપણે અડવાનું નથી, માત્ર શું કરવાનું છે? હલાવવાનું છે. પણ એ હલે અને ના પણ હલી શકે, બધાને હલાવો કંઈ જરૂરી નથી, માત્ર અહીંયા સમજવાનું છે. જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહેવાનું છે. અને આવી જે પરમ આ જે બધું અહીંયા દર્શાવ્યું છે એ બધું આપણને લાક્ષણિકતા વારસાગતની હોય તો જ થઈ શકે. આવી રીતે અંગૂઠો વારીએ, જો આપણા પપ્પા આવી રીતે એમને થતું હોય અને આપણે થાય તો આપણે એવું કહીએ ને કે મારા પપ્પાની જેમ જ મારે વંશ પરંપરાગત લાક્ષણિકતા આ મને વારસામાં મળેલું છે, એવું કહી શકીએ છીએ. હવે અહીંયા જોઈએ પોલિયોની રીત સમજવાની છે. અહીંયા દર્શાવે છે કે ચિંતા ન કરો, જો માતા પિતામાંની કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ થાય તે જરૂરી નથી, એવું પણ નહીં હોઈ શકતો. કેમ કે આપણને બીમારી અમુક આપણા શરીરાથી પણ થતી હોય છે. આપણે એવું ક્યારે વિચાર્યું હતું કે આવી બીમારી આવશે, કોરોના આવશે, આપણે ઘરે રહીને ભણવું પડશે? નહીં બાળકો, તમને પણ નથી ગમતું, અમને પણ નથી ગમતું. પણ આપણે સમય આધીન અને નિયમ આધીન ચાલવાનું છે, એટલે જ આપણે આજે ઘરે બેસીને ભણવું પડે છે બાળકો. અહીંયા આપણે પોલિયાનો દ્રષ્ટાંત સમજવાનું છે. શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને શું થયું હતું? પોલિયો થયો હતો. પોલિયો થાય એટલે આપણને શરીર કમજોર થઈ જતું હોય છે, પરંતુ તે ક્યારે તે એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. તે પોતાનું કામ પોતાની રીતે કરી લેતી હતી. લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર
ચડવા, દાદર એટલે શું થાય, સીડીઓ ચડવી, એ તેના કામનો ભાગ છે. હવે સીતાના લગ્ન થઈ ગયા છે, તેને બેન છે કે તે એના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે. હવે જે શીતલ છે એનું બાળક જે આવનાર છે એની વાત થાય છે અહીંયા, જે એને પોલિયો થયો છે એટલે એ પણ એમ કહે છે કે વારસાગત કદાચ મારા બાળકને પણ પોલિયો થઈ શકે તેવું તે વિચારે છે, મનોમંથન કરી રહી છે. તેણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરેલી છે. અહીંયા આપણે જોઈએ છીએ કે તે પોતાની ડૉક્ટરના સાથે ચર્ચા કરી રહેલી છે. હવે અહીંયા જોવા છે કે તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે. હા, આપણે ઘણીવાર એવું સાંભળેલું હોય અને બની પણ શકે છે કે પોલિયો આપણને પુસ્તકો દ્વારા પણ આપણે વાંચેલું હોય છે, ક્યારેક કોઈ કહેતું હોય ત્યારે પણ વાંચેલું હોય છે, સમાચારપત્રોમાં, ન્યૂઝની અંદર, ટીવીએમાં આપણે ઘણી જગ્યાએ આવા સમાચારો સાંભળેલા છે કે પોલિયોની રસી પીવડાવવામાં આવે છે બાળકો. તમે પણ પીધેલી હશે ને તમને ખબર જ હશે કે પોલિયોની રસી આજકાલ વધારે પ્રમાણમાં ચાલતી હોય છે અને આપણે બીજી બધી જગ્યાએ પણ પોલિયોની રસીઓ અત્યારે સમયસર આપવામાં આવતી હોય છે. પછી જોઈએ કે શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે કે હા, પલ્સ પોલિયો વિશે આપણે સમજવા છે કે હા, મેં પોલિયોની દવા પીવડાવવા વિશેના સમાચાર સાંભળ્યા. આપણે સમાચાર સાંભળેલા છીએ, ઘણીવાર આપણે ટીવીની અંદર પણ સાંભળીએ છીએ બાળકો, અને ન્યૂઝ પેપરની અંદર પણ આપણે વાંચીએ છીએ. શાળાની અંદર પણ કોઈક આપણે શિક્ષક એવી રીતે વર્ણન બતાવે કે પોલિયો અને પલ્સ પોલિયો વિશે શું છે એની પણ માહિતી આપણને આપતા હોય છે. કે પોલિયોની દવા પીવડાવવા પણ જોઈ હોય, સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવતી હોય છે તેને પલ્સ પોલિયો કહે છે. વર્ષની અંદર 2 વખત જે દવા પીવડાવવામાં આવે છે તેને શું કહેવાય, પલ્સ પોલિયો કહેવામાં આવે છે. અને તે પલ્સ પોલિયો કહે છે કે પોલિયો મટાડવા માટેનું અભિયાન પણ ઠેર ઠેર જગ્યાએ ચલાવવામાં આવતું હોય છે કે આ બીમારીને દૂર કરો એવી રીતે અભિયાનો ઠેર ઠેર જગ્યાએ મૂકવામાં આવેલા છે. તેની જાહેરાતો ટીવી સમાચારોમાં અલગ જગ્યાએ બધી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ. પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે, આથી પોલિયો થવાની શક્યતા મહદ અંશે ઓછી થઈ જાય છે. વારંવાર એની રિપીટ દવાઓ થતી રહે ત્યારે આ પોલિયો નામની બીમારી શું થાય છે, ખતમ થઈ જાય છે. હવે અહીં આપણે પ્રયોગ સમજવાનો છે બાળકો, વટાણા સાથેનો પ્રયોગ. વટાણા કેવા હોય, લીસા હોય, આપણે શાકભાજીની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે પ્રશ્ન શું દર્શાવવાનો છે કે વટાણા કેવા છે, લીસા છે. તો આપણે પહેલાં જ અહીં દર્શાવવાનું છે કે વટાણા લીસા છે, ખરબચડા નથી. અહીંયા એક પ્રયોગ રૂપે દર્શાવેલો છે કે જે ઈસવીસન 1822માં ઓસ્ટ્રેલિયાના કોઈ ગરીબ પરિવારનો દીકરો છે, તેમને ખેડૂત પરિવારમાં ગ્રેગર, શું નામ આપેલું છે, ગ્રેગર મેન્ડેલ નામના એ ગરીબ પરિવારનો દીકરો છે તે ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે. અને કઈ સાલ છે, 1822 છે, તેમનો જન્મ થયેલો હતો. ક્યાં થયો હતો, ઓસ્ટ્રેલિયાની અંદર. તેનું નામ શું છે, ગ્રેગર મેન્ડલ. તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો. અભ્યાસ કરવો, ભણવું કોને ન ગમે, બધાને ગમે છે. ભણીશું તો જ આપણે આગળ વધીશું, એટલે ભણવાનો શોખ તો હોવો જ જોઈએ. પણ પરીક્ષાની વાત આવજત ગભરાઈ જતા હતા. આપ તમારે બધાની જેમ જ, કેમ કે પરીક્ષા આવે એટલે કેવો ડર લાગે, હવે હું શું લખીશ, મેં તો કંઈ વાંચ્યું નથી, કેવી રીતના લખીશ, પરીક્ષા કેવી રીતના આપીશ, થાય છે ને એવું. કેમ કે આપણે તૈયારી ન કરી હોય ત્યારે આપણને ગભરામણ થાય, જો આપણે તૈયારી કરી હોય તેવું કંઈ થતું નથી. તેમની પાસે હવે જોવાનું છે, તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં એટલે પૈસા ન હતા. તે ખૂબ જ કેવા હતા, ગરીબ હતા, એટલે તે કોઈ સારી સ્કૂલમાં પણ ભણી શકતા ન હતા, કેવી કોઈ ટ્યુશન પણ નહોતા કરી શકતા, કેમ કે તે ખૂબ ગરીબ હતા, પૈસા એટલા ન હતા કે આ બધું ભરપાઈ કરી શકે. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. એક જગ્યાએ એમને એવું થયું કે મારે ભણવું નથી, કંઈ જ કરવું નથી, અને મારે સાધુ બધો ત્યાગ કરીને સાધુ બની જવું છે. ત્યાંથી તેઓ વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે. કોઈક જગ્યાએ હું સારી રીતે મંદિરમાં જાઉં કે ત્યાંથી મને કોઈક આગળ પડીને બહાર ભણવા માટે મોકલે, એટલા માટે તેમને એમ કે હું સાધુ બની જાઉં તો કોઈક મારી મદદ કરી અને મને બહાર કોઈ જગ્યાએ ભણવા માટે કોઈ યુનિવર્સિટીમાં મોકલે તેવું તેમણે વિચાર્યું હતું. કોને, ગ્રેગર મેન્ડલે, જે તેમણે જોઈતું હતું પૂરતું વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા, કેસેનાથી ગભરાઈ ગયા, પરીક્ષા જ્યારે લેવાની આવી ત્યારે.
કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. પરીક્ષામાં ભાગી જવું એ આપણે શું કહેવાય, નિષ્ફળતા કહેવાય, કાયરતા કહેવાય. કેમ કે પરીક્ષા આપણે જે તૈયાર કર્યું છે એ પરીક્ષા આપવી એ જ મહત્વ છે. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠમાં બગીચાઓમાં 28,000 છોડ પણ પ્રયોગો કર્યા. કેટલા કર્યા હતા? 28,000 છોડ. આના ઉપર પ્રયોગો કર્યા કે આના ઉપરથી કંઈક મેરું, આના ઉપરથી કંઈક મેરું. ત્યાં રહીને, સાધુના મઠમાં રહીને આ બધું કરેલું છે. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા. અલગ અલગ અવશેષો, અલગ અલગ ઔષધિઓ બધું ભેગું કરવું પડે ત્યારે એક પ્રયોગ આપણે સક્સેસ કરી શકતા હોઈએ છીએ. પ્રયોગો કરવો એ નાની વસ્તુ નથી. પ્રયોગો કરવા માટે એની પાછળ આપણે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે ત્યારે એક પ્રયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. ત્યારે તેની આપણે શોધ નવી કરી શકતા હોઈએ છીએ. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા કે મેન્ડલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકે આવા પ્રયોગો કર્યા અને મેન્ડલે જ પહેલેથી લખ્યું હતું કે તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા કે આ પ્રયોગો કરવા માટે મેં આટલી બધી મહેનત કરી છતાં પણ હું સફળ ન થયો. એવું પાછળના આપણા ગયા પછી આપણે ન હોઈએ ત્યારે આ બધું આપણને જાણવા મળે છે. મેન્ડલે એ છોડમાં શું શોધ્યું હતું, હવે છોડવાની વાત આવે છે કે ત્યારે એમાંથી એમને શું શોધ્યું, એમાંથી એમને શું મળ્યું હતું, શું જાણવા મળ્યું. એમણે અહીંયા સંશોધન કર્યું છે કે તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે અહીંયા બાળકો આપણે આ છોડવાઓ જોઈએ છે ને, વટાણાનો છે બરાબર છે, જે જોડીમાં હોય છે. વટાણાની એક બીજ હોય એની અંદર કેટલા બધા હોય, 6-7 એવી રીતે વટાણાના બીજ હોય છે ને. તો લીલા અને છોડ ઊંચો છે, તેના બીજ કેવા હોય છે, લીલા હોય છે. છોડ કેવો હોય છે, ઊંચો હોય છે કે નીચો, તેના સિવાય કંઈક નહીં. તેના સિવાય આપણે બીજું વધારે કંઈ જાણતા નથી. જે છોડમાં બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે. કોઈ એમ વટાણાનું બીજ હંમેશા લીસું જ હોય છે એ આપણે જાણીએ છીએ. કોઈ બીજે થોડા ખરબચડા અને થોડા લીસા એવા મિશ્રિત ન હતા. આવું જ તેમણે રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું. રંગનું પણ તેમણે અવલોકન કર્યું, એમનું પણ પ્રયોગ કર્યો કે માત્ર એનો રંગ કેવો છે, લીલા જ રંગનો છે. પીળા હોય તેવા નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. જ્યારે સુકાઈ જાય ત્યારે તેના અમુક વટાણાના બે ભાગ હોય છે, એક સફેદ રંગના જેવા હોય છે અને એક લીલા રંગના પણ હોય છે. બીજીની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે એવી અદ્ભુત શોધ તેમની જાતે જાતે એમણે આ શું કર્યું હતું, શોધ કરેલી હતી. વટાણાના પ્રયોગનું કોણે વર્ણન કર્યું હતું, 1882ના ઓસ્ટ્રેલિયાના ગરીબ ખેડૂતે કરેલી છે, ગ્રેગર મેન્ડલે કરેલી હતી. અને તે ખૂબ ગરીબ હતા, જે પરીક્ષા આપવીથી એ પણ ખૂબ ડરતા હતા. હવે અહીંયા આપણે બાળકો જોવાનું છે કે થોડું પરિવારમાંથી, થોડું પરિસ્થિતિઓમાંથી. પરિવાર તો છે, આપણું કુટુંબ તો છે, કેવી પરિસ્થિતિમાં રહે છે, કેવી પરિસ્થિતિમાંથી આગળ વધે છે તેના વિશે આપણે સમજીએ. કે વિભાને નવો ટોપિક આવે છે બાળકો, વિભાનું નામ આવ્યું છે. વિભાને તેના નાનાજી એટલે આપણા મમ્મીના જે પપ્પા હોય એને આપણે શું કહીએ, નાનાજી કહીએ બરાબર છે ને. અને પપ્પાના જે પપ્પા હોય એને આપણે શું કહીએ, દાદા કહીએ છીએ. ધ્યાન રાખવાનું છે બાળકો કે મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી જતી કે તેઓ શું આવી રહ્યા છે. દાદાજી નાનાજી હસે છે ત્યારે એમને ખબર પડશે કે હવે નાનાજી આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે અને તેમણે સાંભળવામાં તકલીફ છે. નાનાજી મોટા જોરથી બોલે છે કે સામેવાળો વ્યક્તિ જાણે સાંભળતો ન હોય એમ. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? હા, હોઈ શકે છે. આપણા દાદા દાદી ક્યારેક ઓછું સાંભળે ત્યારે આપણે પણ જોરથી બોલવું પડે છે ત્યારે તે સાંભળતા હોય છે. શું તે ટેવની છે? હા, કે એ ન સાંભળતા હોય ત્યારે પણ આપણે શું સમજીએ કે દાદાને ટેવ પડી ગઈ છે, નાનાને ટેવ પડી ગયેલી છે બરાબર છે. તો પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી, તે ઓછું સાંભળે છે ત્યારે જ આપણે તેમણે જોરથી બોલવું પડતું હોય છે. એવો સમય છે જ્યારે તમે કેટલાય લોકોની સામે મોટેથી વાત કરતા નથી ત્યારે કોની સાથે આપણે, હા આપણે શું કામ વગર વિચારી આપણે બોલવાનું હોય, આપણે કામ છે એટલું જ બોલવાનું છે, બાકીનું વધારેનું કોઈ જોરજોરથી બોલવાની જરૂર નથી. આપણા જેવી ઉંમરના છે તે શાંતિથી ધીમેથી સાંભળી શકે છે, નજીકથી હોય ત્યાં સુધી આપણે જોરથી બોલવાનો કોઈ પ્રયત્ન કરવાનો નથી. કેટલાય લોકો સરખું સંભળાય છે, કાનમાં યંત્ર પહેરે છે. હા, જે નથી સંભળાતું એ લોકો શું કરે છે, કાનની તકલીફ હોય, થોડી બહેરાશ હોય ત્યારે કાનની અંદર શું પહેરે છે, યંત્ર પહેરે છે. કેટલાક લોકો તેમને બીજી
શું આપેલું છે અહીંયા? બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા લોકોને પણ તમે જાણતા હોઈએ છીએ. આપણા ઉંમરવાળા ઘરમાં દાદા દાદી હોય એટલે આપણને બધાને ખબર જ હોય કે દાદા દાદી થોડો ઉંમર થાય એટલે ઓછું સાંભળે, એમને ન દેખાય ત્યારે ચશ્માનો ઉપયોગ પણ કરવો પડે છે અને એમની મદદ કરવી એ આપણી ફરજ છે. આપણે જોઈએ કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી પણ મળતી હોય છે. આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પાને બધાને ચશ્મા હોય છે અને એવી જ રીતે બાળક 4-5 વર્ષનું કે 6 વર્ષનું, અત્યારે તો નાના નાના બાળકોને ચશ્મા આવી જાય છે, એ આપણને શું છે, વારસાગત છે. આપણા શરીરની એક થોડી ઘણી શું છે, લાક્ષણિકતા છે અને આપણી કમજોરી પણ હોઈ શકે, ત્યારે જ આપણને ચશ્મા આવી શકતા હોય છે. અહીંયા જોઈએ કે થોડી વસ્તુ આપણને વારસાગત મળેલી છે. આપણે પરિસ્થિતિમાં શીખીએ છીએ કે સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે પણ આપણો લક્ષણતા બદલાઈ જાય છે. આ બધું આ સાથે મળી આપણે શું છે બનાવીએ છીએ. અહીંયા શું દર્શાવેલું છે બાળકો, કે પોલિયો વાયરસથી થાય છે જે વારસાગત નથી. પોલિયો હવે જે કંઈ બીમારી છે એ શું છે, વારસાગત નથી, તે તો વાયરસથી ફેલાતી એક બીમારી છે જે આજકાલ હંમેશા આપણે વાયરસથી ફેલાયેલી બીમારી કંઈમાંથી આપણે સપડાઈએ છીએ. કોરોનાની બીમારી આજકાલ ફેલાઈ રહી છે, તેવી જ બીમારી પોલિયો પણ એક વાયરસ છે. તેના લીધે બાળકો આપણે ઘણીવાર આપણે બાળકોને શું પીવું પડતી હોય છે, રસી પીવી પડતી હોય છે. આવી રીતે મુશ્કેલીમાંથી આપણે પસાર થવું પડતું હોય છે. બાળકો આજે આપણે વટાણાના પ્રયોગ વિશે સમજ્યા. અહીંયા વિભાના દાદા દાદીના તરફથી જે ઓછું સાંભળે છે તેના વિશે આપણે સમજ્યા છીએ. પછી અહીંયા લાક્ષણિકતાઓ સમજ્યા છે આપણે કે આવી રીતે પ્રયોગો કરવાના છે, બરાબર. હવે અહીંયા આપણે ટૉપિક સમજ્યા મીના અને મમતાનો, કે મમતા ચેન્નઈમાં રહી છે તેના મમ્મી પપ્પાના જોડે અને મીના છે તે તેના કાકા કાકીએ દત્તક લીધેલી દીકરી છે અને તે બે ભાષાની અંદર વાત કરે છે. હવે આપણે અહીંયા પણ આપણે શું સમજ્યા લાક્ષણિકતાઓ, કે આપણી ઊંચાઈ કેટલી છે અને કેટલું કદ છે, કેટલું વજન છે, એ બધું આપણી રીતે માપતા હોઈએ છીએ. પછી આપણે અહીંયા સમજ્યા હતા આપણી લાક્ષણિકતાઓ, કે આપણને વારસાગતે કેવી રીતે મળેલી છે તેનું વર્ણન આપણે સમજ્યા, કે જે પાઠનું નામ શું આપેલું છે, જેવા પિતા તેવી દીકરી, કે જે પિતાના જેવા જ લક્ષણો છે તેવા પણ એમની દીકરીના હોઈ શકતા હોય છે અને જેવા માતાના લક્ષણો હોય તેવા પણ દીકરા દીકરીના હોઈ શકતા હોય, તે લાક્ષણિકતા ને વારસાગત કહેવામાં આવે છે. બાળકો ધ્યાનથી વિડીયોને સમજવાનો અને તેની અંદર ઉચ્ચારણો જે આપેલા છે ત્યારે પાઠ વાંચતા વાંચતા વિડીયો સાંભળવાનો છે અને હંમેશા વિડીયો સાંભળો ત્યારે તમારે ચોપડી જોડે લઈને જ બેસવાનું છે બાળકો, બરાબર છે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.